વાત કરીએ તો સાબરકાંઠા જિલ્લામાં ગુમ થયેલ 42 મોબાઈલ રિકવર કરી મૂળ માલિકોને સુપરત કરતી સાબરકાંઠા પોલીસ. સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર ખાતે સાબરકાંઠા એસપી ચૈતન્ય મંડલિક દ્વારા જિલ્લામાં બનતા સાયબર ક્રાઇમના બનાવો અન્વયે સાયબર સેલની રચના કરવામાં આવી હતી અને મોબાઈલ ગુમ થનારની અરજીઓ લેવા માટે સૂચના આપેલ, જે અનુસંધાને એસઓજી પીઆઈ એમડી ઉપાધ્યાય તથા પીઆઈએસ એસએન પરમાર તથા સાયબર સેલના કર્મચારીઓએ અરજીઓ તારીખ 1-2-2019થી 8-5-2019 સુધીમાં અલગ અલગ ઘટનાઓમાં ગુમ થયેલા મોબાઈલની અરજીઓ લઈ તેને ટેકનિકલ સર્વેલન્સ મારફતે ટ્રેસિંગ કરવી, કુલ એક્ટિવ થયેલા 42 મોબાઈલની જેની કિંમત રૂપિયા 100,19,520ના પરત લાવી મોબાઈલના મૂળ માલિકોને આજે પરત કર્યા હતા, તો સાબરકાંઠા પોલીસની સેવા સાથે ઉત્તમ ઉદાહરણ પૂરું પાડેલ છે, તો ભવિષ્યમાં પણ આવી જ રીતે મોબાઈલ પરત લાવી સાબરકાંઠા સાયબર સેલ જિલ્લાની પ્રજાને વધુમાં વધુ મદદરૂપ થઈ આવા ગુમ થયેલ મોબાઈલ પરત લાવવા માટે કટિબદ્ધ રહેશે. સૈયદ સોએબ સાથે સંજય રાવલ, જેડેશ ટીવી, હિંમતનગર. સાબરકાંઠા એસઓજી તેમજ સાબરકાંઠા સાયબર સેલને રિકવર કર્યા છે અને એ રિકવર કરેલા મોબાઈલ જે જે મૂળ માલિક છે એમને સુપરત કરવામાં આવેલ છે. એ મોબાઈલ ગુમ થયેલ અને સુપરત કરેલ એ સાબરકાંઠાની અને મને લાગે છે ગુજરાતની પણ પહેલી ઘટના છે. તો મેં સાબરકાંઠા એસઓજી અને સાબરકાંઠા સાયબર સેલ એમને બહુ બહુ અભિનંદન આપું છું અને જે પણ જેમનો મોબાઈલ ગુમ થયો હોય, ચોરી થઈ હોય, એમને સાબરકાંઠા સાયબર સેલ અહીંયા અરજી આપવા વિનંતી છે તો તમારા મોબાઈલ ઝડપથી શોધી શકાય.